Hello friends, this is Bhumika from Atmiya Institute of Technology and Science for Diploma Studies, Rajkot. In today's session, I am going to explain the processing of servlet. Now, let us explain first what is servlet. Servlet che e Java ni ek technology che je server side kaam kare che. That means tamare jo Java ma website banavi hoy to tame server side nu कोडिंग करवा माटे और सर्वर साइड प्रोसेसिंग करवा माटे सर्वलेट नो यूज करी शको। जावा नी बीजी टेक्नोलॉजी भी है, जेएसपी छे, जावा सर्वर पेजिस, तेनो यूज करीने पण सर्वर साइड कोडिंग करी शकाय। नाउ सर्वलेट ने रन करवा माटे, एक्जीक्यूट करवा माटे सर्वलेट कंटेनर नी जरूर पड़े, जेने वेब कंटेनर पण कहेवाय। वेब कंटेनर ए सर्वलेट अने जेएसपी पेजिस नू एक्जीक्यूशन मैनेज करे। ज्यारे सर्वलेट माटे नी रिक्वेस्ट आवे त्यारे सर्वर ते रिक्वेस्ट ने वेब कंटेनर में पास करे। तमे जे सर्वलेट नो प्रोग्राम लख्यो हशे ए डॉट जावा थी सेव करेलो हशे, एटले सीम्पल जावा प्रोग्राम ज हशे, बट इट विल वर्क ऑन सर्वर साइड। एटले ज्यारे सर्वलेट माटेनी रिक्वेस्ट आवे त्यारे सर्वर छे ते रिक्वेस्ट ने वेब कंटेनर में पास करे। वेब कंटेनर ए सर्वलेट ने पहली वक्त इनिशलाइज करे अने नवो थ्रेड बनावे जे रिक्वेस्ट ने हेन्डल करे। એટલે જનરલી બાકી બધી પ્રોસેસની અંદર કે બીજા કોઈ ટાસ્કની અંદર ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ કોઈ ભી રિક્વેસ્ટને હેન્ડલ કરવા માટે જનરલી પ્રોસેસ બનાવે, પણ અહીંયા સર્વલેટની અંદર સર્વલેટને ઇનિશિયલાઇઝ કરી અને નવો થ્રેડ બને છે અને રિક્વેસ્ટને હેન્ડલ કરીને જ્યારે રિસ્પોન્સ આપવાની જે રિસ્પોન્સિબિલિટી છે એ પણ વેબ કન્ટેનરની જ છે। વેબ કન્ટેનર છે એ એકથી વધારે થ્રેડ બનાવી શકે, જ્યારે એક જ સર્વલેટમાં માટે એકથી વધારે રિક્વેસ્ટને હેન્ડલ કરવાની હોય। તમે ફરીથી સેમ પેજ ઉપર જ્યારે રિટર્ન થતા હોય વેબસાઇટની અંદર, ત્યારે સેમ સર્વલેટ માટેની નવી નવી રિક્વેસ્ટ જે આવતી હોય તેને હેન્ડલ કરવા માટે દર વખતે નવો થ્રેડ બનાવે। નાઉ પ્રોસેસની કમ્પેરિઝનમાં જે થ્રેડ છે તે લાઇટ વેઇટ ટાસ્ક છે, એટલે બીજી બધી પ્રોસેસની કમ્પેરિઝનમાં સર્વલેટનું જે એક્ઝિક્યુશન છે તે ઇફિશિયન્ટ અને ફાસ્ટ છે। સર્વલેટમાં મેઇન મેથડ હોતી નથી, સર્વલેટમાં લાઇફ સાયકલ મેથડ્સ હોય, તેની ઇનિટ મેથડ છે ત્યાંથી સર્વલેટનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ થાય, પછી સર્વિસ મેથડ છે, સર્વિસ મેથડની અંદર બધું જ પ્રોસેસિંગ થાય, અને લાસ્ટ ડિસ્ટ્રોય મેથડ છે, જ્યારે તમે સર્વલેટને અનલોડ કરો ત્યારે ડિસ્ટ્રોય મેથડ કોલ થાય। એટલે સર્વલેટમાં મેઇન મેથડ હોતી નથી, પણ વેબ કન્ટેનર જે છે એ સર્વલેટનું લાઇફ સાયકલ મેનેજ કરે છે। અહીંયા આપણે જનરલી જાવા માટેનું ઓર સર્વલેટ માટેનું જે બેસ્ટ વેબ કન્ટેનર છે તે ટોમકેટ છે, આપણે ટોમકેટને એઝ અ સર્વર યુઝ કરીએ છીએ। નાઉ ધેર આર સર્ટન સ્ટેપ્સ ઇન વિચ વી કેન અન્ડરસ્ટેન્ડ ધ પ્રોસેસિંગ ઓફ સર્વલેટ ઇન ડિટેલ। નાઉ લેટ અસ એક્સપ્લેન ઈચ સ્ટેપ। નાઉ ધ વેરી ફર્સ્ટ સ્ટેપ ઇઝ સર્વલેટ છે એ તમે કેવી રીતે એક્ઝિક્યુટ કરો, દેટ મીન્સ કે જ્યારે પહેલી વખત યુઝર ઇન્ટરફેસ એક્ઝિક્યુટ થાય યુઆરએલની અંદર, એટલે યુઝર છે એ સર્વલેટનું જ્યારે યુઆરએલ એન્ટર કરે ફર્સ્ટ ટાઈમ, ત્યારે યુઝર સર્વલેટ માટેની રિક્વેસ્ટ મોકલે છે એવું કહેવાય। એટલે ક્લાયન્ટ જે છે એ જે રિક્વેસ્ટ મોકલે એના માટે, એટલે જનરલી ક્લાયન્ટ સાઇડથી જે ડેટા સેન્ડ થતો હોય એ ગેટ અથવા પોસ્ટ મેથડથી થતો હોય, તો ગેટ ઓર પોસ્ટ મેથડનો યુઝ કરીને ક્લાયન્ટ છે જે રિક્વેસ્ટ સેન્ડ કરે એ જે સર્વર છે, સર્વરની અંદરનો એક પાર્ટ છે વેબ કન્ટેનર, એ વેબ કન્ટેનરની અંદર રિક્વેસ્ટ આવે અને તમારું સર્વલેટ તો ઓલરેડી તમે સર્વરની અંદર મૂકેલું છે, એટલે જે ડોટ જાવા પ્રોગ્રામ છે એ આપણે જ્યારે એક્ઝિક્યુટ કરશું ત્યારે ટોમકેટની અંદર વેબ એપ્સ ફોલ્ડરની અંદર હશે। નાઉ સેકન્ડ સ્ટેપ ઇઝ રિક્વેસ્ટ છે એ વેબ કન્ટેનરમાં પાસ થઈ ગઈ છે, હવે શું ટાસ્ક થશે, તો વેબ કન્ટેનર એ ડિપ્લોયમેન્ટ ડિસ્ક્રિપ્ટરનો યુઝ કરી સર્વલેટને ફાઇન્ડ કરશે। હવે ડિપ્લોયમેન્ટ ડિસ્ક્રિપ્ટર છે એ તમારી વેબ ડોટ એક્સએમએલ ફાઇલ છે। તમને ખ્યાલ છે કે આપણે સર્વલેટના જેટલા બી પ્રોગ્રામ્સ કરીએ એ બધા જ પ્રોગ્રામ્સની એન્ટ્રી વેબ ડોટ એક્સએમએલ ફાઇલમાં કરવી પડે, એટલે જેટલા સર્વલેટના પેજીસ હોય એ દરેક પેજ વાઇઝ એક એન્ટ્રી, એટલે એક સર્વલેટ ટેગ છે એ વેબ ડોટ એક્સએમએલ ફાઇલની અંદર હોય, જેને ડિપ્લોયમેન્ટ ડિસ્ક્રિપ્ટર બી કહેવાય। એટલે જ્યારે સૌથી પહેલાં સર્વલેટ માટેનું યુઆરએલ આપણે બ્રાઉઝરની અંદર લખીએ ત્યારે સૌથી પહેલાં એની એ મતલબ એક્ઝિસ્ટ કરે છે કે નહીં એ ફાઇન્ડ આઉટ થશે વેબ ડોટ એક્સએમએલમાંથી। એટલે વેબ કન્ટેનર છે એ તમે જે યુઆરએલ લખ્યું હશે એના ઉપરથી એ ડિપ્લોયમેન્ટ ડિસ્ક્રિપ્ટરની અંદર એ સર્વલેટને ફાઇન્ડ કરશે અને બે ઓબ્જેક્ટ્સ ક્રિએટ કરશે, એક છે એચટીટીપી સર્વલેટ રિક્વેસ્ટ અને એક છે એચટીટીપી સર્વલેટ રિસ્પોન્સ। આ બંને ઓબ્જેક્ટ છે એ સર્વિસ મેથડની અંદર યુઝ થાય છે, એટલે વેબ કન્ટેનર છે એ બે રિક્વેસ્ટ, એક રિક્વેસ્ટ અને એક રિસ્પોન્સ, બે ઓબ્જેક્ટ ક્રિએટ કરશે, એટલે એકચ્યુઅલી એચટીટીપી સર્વલેટ રિક્વેસ્ટ અને એચટીટીપી સર્વલેટ રિસ્પોન્સ આ બંને ઇન્ટરફેસીસ છે।
HTTP સર્વલેટ રિક્વેસ્ટનો જે ઓબ્જેક્ટ છે એમાંથી ક્લાયન્ટ સાઇડથી આવતો બધો જ ડેટા તમે એ ઓબ્જેક્ટથી એક્સેસ કરી શકશો અને રિસ્પોન્સની અંદર તમારે જે ડેટા ક્લાયન્ટને ફરીથી પ્રોસેસ કરીને સેન્ડ કરવાનો છે એને તમે રિસ્પોન્સની અંદર બનાવી શકશો. એટલે સેકન્ડ સ્ટેપની અંદર વેબ ડોટ XML-માંથી સર્વલેટ કન્ટેનર છે એ સર્વલેટને ફાઇન્ડ કરશે અને બે ઓબ્જેક્ટ બનાવશે. નાઉ થર્ડ સ્ટેપ, ત્યાર પછી વેબ કન્ટેનર જે રિક્વેસ્ટ આવી છે એના માટેનો એક થ્રેડ ક્રિએટ કરશે અને આ જે થ્રેડ છે એનાથી સર્વલેટની સર્વિસ મેથડ કોલ થશે. હવે આજે સર્વિસ મેથડ જે છે એની આર્ગ્યુમેન્ટની અંદર આપણે જે ઉપર બે ઓબ્જેક્ટ બન્યા HTTP સર્વલેટ રિક્વેસ્ટ અને HTTP સર્વલેટ રિસ્પોન્સ એ બંને ઓબ્જેક્ટને સર્વિસ મેથડની અંદર પાસ કરશે. ધીસ ઇઝ ધ થર્ડ સ્ટેપ. નાઉ નેક્સ્ટ, સર્વિસ મેથડ જે છે એ બાય ડિફોલ્ટ એની રીતે જ ડુ ગેટ ઓર ડુ પોસ્ટ મેથડ કોલ કરે છે. એટલે ક્લાયન્ટ સાઇડથી જે ડેટા સેન્ડ થયો હોય એટલે HTTP રિક્વેસ્ટની અંદર જે મેથડનો યુઝ થયો હોય ગેટ મેથડ કે પોસ્ટ મેથડ એને અકોર્ડિંગ સર્વિસ મેથડ છે એ ડુ ગેટ અથવા ડુ પોસ્ટ કોલ કરશે અને ડુ ગેટ અથવા ડુ પોસ્ટની અંદર પણ જે આર્ગ્યુમેન્ટમાં ઓબ્જેક્ટ્સ છે એ HTTP સર્વલેટ રિક્વેસ્ટ અને HTTP સર્વલેટ રિસ્પોન્સના ઓબ્જેક્ટ્સ છે. એટલે તમે HTTP ફાઇલમાં એટલે કે મતલબ કે HTML ફાઇલની અંદર જે ફોર્મ ટેગની અંદર જે મેથડનો યુઝ કર્યો હોય ડેટાને સેન્ડ કરવા માટે એને અકોર્ડિંગ અહીંયા ડુ ગેટ અથવા ડુ પેસ્ટ મેથડ છે એ કોલ થશે. નાઉ નેક્સ્ટ ઇઝ સર્વલેટ એ રિસ્પોન્સ ઓબ્જેક્ટ ક્રિએટ કરશે કેમ કે હવે ડુ ગેટ કે ડુ પોસ્ટ મેથડની અંદર જ બધું પ્રોસેસિંગ થાય છે એટલે એને અકોર્ડિંગ એ જે રિક્વેસ્ટ આવી છે એને પ્રોસેસ કરી અને રિસ્પોન્સ ક્રિએટ કરશે અને આ રિસ્પોન્સ જે છે ક્રિએટ થઈ જશે ત્યાર પછી ફરીથી વેબ કન્ટેનર થ્રુ ક્લાયન્ટને ફરીથી પાસ થશે. એટલે અહીંયા એકચ્યુઅલી જે મેઇન પ્રોસેસિંગ થાય છે એ ડુ ગેટ ઓર ડુ પોસ્ટની અંદર થાય છે અને લાસ્ટ સ્ટેપ જે છે તે સર્વિસ મેથડ પૂરી થઈ જાય એટલે કે ટાસ્ક બધું પૂરું થઈ જાય એટલે થ્રેડ જે બન્યો હોય એ પણ એક્સપાયર થઈ જાય અને રિક્વેસ્ટ અને રિસ્પોન્સ ઓબ્જેક્ટ છે એ ગાર્બેજ કલેક્શન યુનિટમાં જતા રહે. એટલે અહીંયા થ્રેડ પણ એક્સપાયર થઈ જશે અને બંને ઓબ્જેક્ટ છે એ પણ એક્સપાયર થઈ જશે અને વેબ કન્ટેનર છે એ રિસ્પોન્સ ઓબ્જેક્ટની અંદર જે રિસ્પોન્સ આવ્યો છે સર્વરમાંથી એને ક્લાયન્ટમાં પાસ કરશે. સો ધીઝ આર ધ સિક્સ સ્ટેપ્સ ઇન વિચ યોર સર્વલેટ વિલ રન. એટલે સર્વલેટ એક સિમ્પલ જાવા પ્રોગ્રામ જ છે જે ડોટ જાવા એક્સટેન્શનથી જ આપણે સેવ કરેલો હોય અને ટોમકેટ સર્વરની અંદર વેબ એપ્સ ફોલ્ડરની અંદર આપણે એને સેવ કરેલો હોય અને જેટલા પણ તમારા સર્વલેટના પેજીસ હોય એ બધાની એન્ટ્રી વેબ ડોટ XML ફાઇલમાં કરેલી હોય. એટલે જ્યારે પહેલી વખત URL તમે બ્રાઉઝરની અંદર લખો ત્યારે વેબ ડોટ XML-માંથી જ એ સર્વલેટનું એક્ઝિક્યુશન એકચ્યુઅલી સ્ટાર્ટ થાય. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ પ્રોસેસિંગ ઓફ સર્વલેટ. Thank you.